गुजरात ताजा ने खूब अगत्यना मोटा समाचार। गुजरात में अमित शाह भाजपना सांसद सभ्य पदे थी आपी दीधु राजीनामु। पीएम नरेंद्र मोदी पण थया दुखी अने बोलावी तात्कालिक बैठक। सीएम पटेल ने लेने मोटा समाचार जानता पहला तमे जो चैनल में नवा हो तो खास मित्रों अपनी चैनल ने फटाफट सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा अने अगत्यना समाचार आखो दिवस ना समयसर में तमने आपता रहेशु। वीडियो पसंद आवे तो लाइक करी देजो अने वधु ने वधु आपना मित्रों ने झड़पथी मोकली आपजो। સીએમએ પાઠવી હોળીની સૌને શુભકામનાઓ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ગુજરાતવાસીઓને ધૂળેટી પર્વની શુભકામના પાઠવી છે। તેમણે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું, પ્રકૃતિ વંદનાના મંગળ પર્વ ધૂળેટીની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ। પરસ્પર પ્રેમ, સદભાવ અને સામાજિક એકતા થકી આ પર્વ સૌના જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના રંગો ભરે એ જ અભ્યર્થના। ત્યારબાદ દેશના ગૃહમંત્રીએ સીએમ પટેલ સાથે ઉજવી ધૂળેટી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે ત્યારે ધૂળેટી હોવાથી તેમણે આની ઉજવણી કરી હતી। તેમણે ગાંધીનગરમાં મધ્યસ્થ કાર્યાલયે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કાર્યકર્તાઓને તિલક કરીને ધૂળેટી રમી હતી, સાથે દેશના નાગરિકોને ધૂળેટીની શુભકામના પણ પાઠવી હતી। ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તહેવારો એ આપણા દેશની ધરોહર સમાન છે અને હોળીમાં દરેક ધર્મના લોકો રંગે રંગાય છે। ગુજરાતમાં મોટો ફટકો અને આપ્યું રાજીનામું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। મોટા નેતા એભા કરમુરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। સતત 4 ટર્મ સુધી તેણે બજાણા પંચાયત બેઠક પરથી જીતતા આવ્યા હતા। તેમણે કોંગ્રેસ મહામંત્રી પદ પરથી સહિત તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। તેમના રાજીનામાથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આગામી સમયમાં કેટલાક સમર્થકો રાજીનામા આપે તેવી શક્યતાઓ છે। એટલું જ નહીં મિત્રો, વધુમાં તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ તમામ રાજકીય પક્ષોમાંથી રાજીનામાનો દોર શરૂ થયો છે, ત્યારે કોંગ્રેસને ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે। આસામ કોંગ્રેસના ધારાસભ્ય ભરતચંદ્ર નારાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી પણ આપ્યું છે। વધુમાં પ્રાપ્ત થતી વિગત મુજબ હવે સાંસદ સભ્ય પદેથી આપી દીધું રાજીનામું। આગામી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને પણ આંચકો લાગ્યો છે। દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપસિંહ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। તેણે રાજીનામાનો પત્ર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મોકલી આપ્યો છે। સાંસદે કહ્યું કે મને પાર્ટીની કામગીરી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે। ભાજપની કરની અને કથની બંને અલગ છે। મારા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ગૃહમાં અવગણવામાં આવ્યા છે। આગળના ચિંતાજનક સમાચાર અને દેશના વડાપ્રધાન પણ થયા દુઃખી। મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ગઈકાલે વહેલી સવારે આગ લાગી હતી, જેમાં 13 લોકો દાઝ્યા હતા। દાઝેલા લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે। વધુમાં તેમણે જણાવ્યું કે હું આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ ભક્તોના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રભુને પ્રાર્થના કરું છું। હવે ગુજરાતમાં ગૃહમંત્રીએ બોલાવી તાત્કાલિક બેઠક। ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા મામલે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ તાત્કાલિક બેઠક બોલાવી હતી। અમદાવાદ સર્કિટ હાઉસ ખાતેની બેઠકમાં ડીજીપી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર તેમજ અન્ય અધિકારીઓ હાજર રહેશે। સમગ્ર ઘટના મામલે અહેવાલ મંગાવવામાં આવ્યો છે। બેઠક બાદ તપાસના આદેશો પણ આપવામાં આવશે। અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓને મારતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે।